જેવી નજીક આવી લોકસભાની ચૂંટણી શરૂ થઈ ગયો આયારામ ગયારામનો દોર. આ મહાશય છે અર્જુન ખાટરિયા, જેઓ દાયકાઓથી કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા. આજે કોંગ્રેસે તેમની રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતાના પદ પરથી કરી હકાલપટ્ટી, કેમ કે કોંગ્રેસને આવી ગયો હતો અણસાર કે અર્જુન ખાટરિયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાના છે. અર્જુન ખાટરિયા કોંગ્રેસ છોડે તે પહેલાં જ કોંગ્રેસે તેમને તગેડી મૂક્યા. ચર્ચા એવી છે કે અર્જુન ખાટરિયાની સાથે રાજકોટ જિલ્લા કોંગ્રેસના અનેક આગેવાનો પણ કેસરિયા કરશે. સૂત્રોના મતે રાજકોટ જિલ્લા પંચાયતના 4 થી વધુ કોંગ્રેસના સભ્યો પણ ભાજપમાં જોડાઈ શકે છે. અર્જુન ખાટરિયા અને તેમના પત્ની રાજકોટ જિલ્લા પંચાયતમાં મહત્વના હોદ્દા પર રહી ચૂક્યા છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે અર્જુન ખાટરિયાને ગોંડલથી ટિકિટ આપી હતી, જોકે ભાજપના ગીતાબા જાડેજા સામે તેમની હાર થઈ હતી. હાલ રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે. અગાઉની ટર્મમાં કોંગ્રેસનું શાસન હતું, તે સમયે કોંગ્રેસ જિલ્લા પંચાયત ગુમાવે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. જોકે અર્જુન ખાટરિયાએ કોંગ્રેસની સત્તા જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મનાઈ રહ્યું છે કે રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે લલિત વસોયાની વરણી થતા અર્જુન ખાટરિયા નારાજ હતા. 25 વર્ષ ત્યાં કોંગ્રેસને ટકાવી રાખવામાં મારો મહત્વનો મોટો ફાળો છે. મારા જીવનના 25 વર્ષ કોંગ્રેસ પાર્ટીમાં મેં કાઢ્યા છે. કોંગ્રેસને ટકાવી રાખવા માટે ખૂબ તાકાતથી જિલ્લામાં કામ કર્યું. કોંગ્રેસ પાર્ટી જિલ્લા પંચાયતમાં પણ જ્યારે તૂટતી હતી ત્યારે જિલ્લા પંચાયત ટકાવી રાખવા માટે અમે ખૂબ મોટો સહયોગ અને અમારું શક્તિઓ છે એ કામે લગાડી હતી. છતાં પણ કોંગ્રેસ પાર્ટી આવો આક્ષેપ કરે, કયા નેતાએ આક્ષેપ કર્યો છે એ મને જાણ નથી,